राधनपुर नायब कलेक्टर कचेरी खाते गौ भक्तों द्वारा संपूर्ण राधनपुर बंद राखी विशाल संख्या में रेली काढ़ी नायब कलेक्टर ने आवेदन पत्र पाठवामां आव्युं। पाटण जिल्लाना राधनपुर खाते सुरभि गौशाला द्वारा गुजरात सरकारे जाहिर करे गौशाला पांजरापोळनी सहाय न आपवा बदले गौ भक्तों में रोष जोवा मळ्यो हतो अने गौ भक्तों द्वारा राधनपुर नायब कलेक्टर कचेरी खाते आवेदन पत्र आपी सरकारे जाहिर करेल सहाय तात्कालिक धोरणे चूकवी आपवानी मांगणी साथे आवेदन पत्र आपी रजूआत करवामां आवी। तारीख 24 कलाक नो अल्टिमेटम आपवामां आव्यो हतो। जो 24 कलाकमां सहाय नहीं चूकवाय तो गौशाला बंध करीने गावने नायब कलेक्टर कचेरी खाते छूटी मूकी देवामां आवशे अने 2022 नी विधानसभानी चूंटणीनो बहिष्कार करवामां आवशे अने भाजपमां जोडायेला આગેવાનો રાજીનામું આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। કાલે ગાંધીનગર ગયેલા અને ગાંધીનગર અમે આખો દિવસ ત્યાં રહ્યા પણ અમારી કોઈ વાત સાંભળવામાં આવી નથી। આજે મેં રાધનપુર અને પાટણ જિલ્લો બનાસકાંઠા બંધનું એલાન આપ્યું હતું પણ સંપૂર્ણ ગામ શહેર બંધ રહ્યા છે અને આજે અમે કલેક્ટર સાહેબને એસડીએમ સાહેબને અમે આવેદન પત્ર આપ્યું છે કે આગામી 23 તારીખે અમે અમારા ગૌધન જે ગૌશાળાની અંદર પાંજરાપોળની અંદર છે તે તમામે તમામ કચેરીની અંદર છોડી મૂકીશું અને ચારાની એક દિવસની અને પાણીની વ્યવસ્થા કરીશું અને ગૌશાળાની અને પાંજરાપોળની ચાવી પણ એમને સુપ્રત કરી દેશું। પછીની જવાબદારી સરકારશ્રીની અને સરકારના માણસોની રહેશે। અમારી જવાબદારી હવે પૂરી થાય છે। એમને આ 500 કરોડ દેવા નથી અને અલગ અલગ રીતે ખોટી રીતે હેરાન કરે છે। અમે પણ થાકી ગયા છીએ। હવે અમારાથી બીજો કોઈ વિષય છેલ્લો આયારો છે એટલે અમે હવે એને આવતી 23 તારીખે ટોટલ પશુધન અહીંયા કચેરીમાં છોડી દેશું અને તમામે તમામ જિલ્લાઓમાં ગુજરાતની અંદર બધી જગ્યાએ એક જ દિવસે બધા પશુધન છોડવાના છે એવી જાહેરાત થઈ ગઈ છે અને હવેનું પછીનું એમને સરકારશ્રીએ જોવાનું છે। ટ્રસ્ટીશ્રીઓ અને વિવિધ વેપારીશ્રીઓ દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે સરકારશ્રીની યોજના છે એનું તાત્કાલિક નિરાકરણ બાબતે રજૂઆત છે અને એ બાબતનું જે આવેદનપત્ર માન્ય કલેક્ટર સાહેબની કચેરીમાં તાત્કાલિક સાદર કરીશું અને ઝડપી નિરાકરણ આવે એ બાબતની રજૂઆત કરીશું અને તમામ ટ્રસ્ટીશ્રીઓ અને ગૌ માતાના જે ભક્તો છે એમને વિનંતી છે કે કાયદોની વ્યવસ્થા જળવાય એ રીતે રજૂઆત કરે અને એમનો જે પણ આગળનો કાર્યક્રમ છે એ આગળ ચાલુ રાખે। ઘણા સમયથી આ વિષય ચાલી રહ્યો છે। સરકારે 6-7 મહિના પહેલાં 500 કરોડની સહાય જાહેર કરી અને આજ દિન સુધી આટલી માગણીઓ કરવા છતાં સરકારે આ માંગ સ્વીકારી નથી અને જે વસ્તુ તેમણે જાહેર કરી છે તે આજ સુધી સૌ પાંજરાપોળો કે ગૌશાળાઓને આપી નથી। કાલે ગાંધીનગર ખાતે સંમેલન યોજાયું। મોટી સંખ્યામાં સાધુ સંતો 7-8 હજાર 10 હજાર જેવા ગૌભક્તો ગૌપ્રેમીઓ ત્યાં ભેગા થયા। સાંજના 5 વાગ્યા સુધી એમની રાહ જોઈ કે સરકારમાંથી કોઈ માણસ આવે અને કંઈ જાહેરાત કરે પણ સાંજના 5 વાગ્યા સુધી કોઈ પણ જાહેરાત ન થતાં બધા ગૌપ્રેમી અને સંતોએ નક્કી કર્યું કે 48 કલાકની અંદર જો સરકાર હવે આપણી માંગ નહીં સ્વીકારે તો 23 તારીખથી ગુજરાતની તમામ ગૌશાળાનું ગૌધન અને એની પાંજરાપોળીની અને ગૌશાળાની ચાવીઓ સરકારશ્રીને સુપ્રત કરાશે અને સંપૂર્ણ ગૌધન સરકારી કચેરીઓ ખાતે લાવી અને એમને સુપ્રત કરવામાં આવશે અને જો પણ ગૌધનને કાંઈ પણ થયું તો એ સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે। એના ઘાસચારાની પાણીની વ્યવસ્થા સંપૂર્ણ સરકારશ્રીએ કરવાની રહેશે અને ત્યાર પછી પણ જો સરકાર કોઈ નિર્ણય નહીં લે તો અમે બધા મોટા ભાગના ભાજપી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છીએ। અમે અમારા હોદ્દા ઉપરથી રાજીનામા આપશું અને અમારા જેટલા પણ વોટો હશે એ વોટનો બહિષ્કાર કરાવી ચૂંટણીનો બહિષ્કાર કરશું। આજ રોજ રાધનપુર નગરમાં ગૌપ્રેમી લોકો દ્વારા બંધનું એલાન આપવામાં આવેલું તેમાં સમગ્ર વેપારી આલમે આજે રાધનપુર બંધ આપેલ છે અને એમની સાથે રહેલા છે। આગામી સમયમાં જો ગૌશાળાની જે સહાય છે એ નહીં ચૂકવામાં અમે તો એના માટે જે કરવું પડશે એના માટે અમે એક વેપારી તરીકે ગૌશાળાના સંચાલકોને બાહેધરી આપીએ છીએ। એના માટે જે પણ પગલાં લેવા પડે એમાં સમગ્ર વેપારી એસોસિએશન એમની સાથે છે।